દક્ષિણ ભારતના કુર્નૂલમાં મળી આવેલ ને આદિમાનવ ની ગુફા માંથી રાખના અવશેષો મળી આવ્યા છે. શું મળી આવ્યા છે? રાખના અવશેષ. હવે રાખ આપણને ત્યારે જ મળે જયારે આપણે કોઈ પણ વસ્તુ સળગાવી હોય તો આપણને જે છેલ્લે કાગળનો પદાર્થ મળે છે એને વિદ્યાર્થી મિત્રો આપણે રાખ કહીએ છીએ. જે એકદમ ઝીણો હોય આપણને ભૂકા જેવો રાખ એટલે દૂર જેવો એવી ભૂકા સ્વરૂપે જે કાળા કલરની જે રાખ વધે જે આપણે કોઈ પણ પદાર્થ બાળો હોય સળગાવ્યો હોય પછી છે. તો એ આદિમાનવની ગુફામાંથી એ નોંધશાસ્ત્રીઓ ઇતિહાસકારો પુરાતત્વવિદોને રાખના અવશેષો મળી આવ્યા તો તેના ઉપરથી કહી શકીએ કે તેઓ અગ્નિથી પરિચિત હશે. આજથી લગભગ 11,000 વર્ષ પહેલા માનવી અગ્નિ નો ઉપયોગ કરતો હશે તેમ ઇતિહાસકારો જણાવે છે. એટલે 11,000 વર્ષ પહેલા અગ્નિ ની શોધ અગ્નિ ની ઉપયોગ કરતો હતો એના પર આપણે રાખના અવશેષો મળ્યા છે. આપણે આગળ શીખી કે માનવીને પહેલા એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ચાલીને જવું પડતું, પણ આદિ માનવી એ અગ્નિની જેમ જ બીજું એક પરિવર્તન લાવ્યા કે એનું માધ્યમ હતું ચક્ર. અને ચક્રની શોધ થયા પછી માનવીએ પ્રાચીન સમયમાં લાકડામાંથી ઝાડના થડ અને ઝાડા લાકડામાંથી તેઓ ચક્ર એટલે કે પૈડું બનાવતા શીખ્યા. અને પછી એ પૈડું બનાવ્યું એટલે પછી તેઓ ઘોડાગાડી છે કોઈ પણ નાનું એવું વાહન તમે લઈ લો તો પણ એમાં તમને પૈડું જોવા મળે છે. બરોબર, તો એ ચક્રની શોધ એ આપણા જીવનમાં આવેલી મહત્વનું શક્ય પરિવર્તન છે. જો ચક્રની શોધ ન થઈ હોય તો હજુ પણ આપણે એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે શેનો ઉપયોગ કરતા ચાલીને જવું પડતું. પણ અત્યારે તમે જોવો તો મોટા જેટ વિમાનો કે ક્યાં સુધી આપણે આધુનિક સમયની અંદર પહોંચે તો એમાં પણ આ ચક્રનો ઉપયોગ જોવા મળે છે. તો આ એક ચક્રનો શોધ એ આદિમાનવ માટે પરિવર્તન લાવવાનું માધ્યમ કહેવાય છે. આવડું લેક્ચરમાં આપણે વાત કરી ચક્રનો ઉપયોગ અને ત્યારબાદ અગ્નિ નો ઉપયોગ અને તેની શોધ અને તેના કારણે આદિમાનવ જીવનની અંદર ઘણી બધી શોધ છે. સુધા, તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો આવનારા વધારે વિડીયો લેક્ચર જોવા માટે.